હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ જ્ઞાનદીપ એકેડમી હું અભિષેક ગોસ્વામી આપ સૌનું અમારી એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે એક મહત્ત્વના ટોપિક વિશે ચર્ચા કરવાની છે જેનું નામ છે ડોબ્રેનરની ત્રિપુટીઓ કેમેસ્ટ્રીનો ટોપિક છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આવનારી કોઈ પણ પરીક્ષા હોય તો તેમાં આ ટોપિક ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે ઉપરાંત જે લેબ આસિસ્ટન્ટની પરીક્ષા આવે છે તે માટે પણ આ એક મહત્ત્વનો ટોપિક સાબિત થશે તો ચાલો જોઈએ ડોબ્રેનરની ત્રિપુટીઓ તો સૌપ્રથમ જર્મન રસાયણ વિજ્ઞાની વુલ્ફ ગેંગ ડોબ્રેનરે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને સમૂહમાં ગોઠવાનો પ્રયોસ પ્રયાસ કર્યો તો ખાસ યાદ રાખજો કે વુલ્ફ ગેંગ ડોબ્રેનર તેમણે જ ત્રિપુટીઓનો સિદ્ધાંત આપ્યો હતો તેઓ જર્મન રસાયણ વિજ્ઞાની હતા અને તેઓએ તત્વોને આવડતી આવડતી ગુણધર્મ મુજબ તેઓને એક સમૂહમાં ગોઠવવાનો પ્રથમવાર પ્રયાસ કર્યો તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે કે આવર્ત કોષ્ટક બનાવવા માટે સૌપ્રથમ પ્રયાસ કર્યો હતો ડોબરેનર નામના વૈજ્ઞાનિકે તો આ વૈજ્ઞાનિકે ત્રણ તત્વો ધરાવતા કેટલાક સમૂહોને ઓળખી બતાવ્યા તેથી તેમણે તે સમૂહોને ત્રિપુટી કહ્યા તો ખાસ ત્રિપુટીમાં કઈ રીતના આપણે યાદ રાખશું કે કેટલાક એણે સમૂહો બનાવ્યા જેમ કે ત્રણ તત્વોને એકસાથે ગોઠવીને તેની ત્રિપુટી બનાવી તો ડોબ્રેનરે દર્શાવ્યું કે ત્રિપુટીના ત્રણ તત્વોને તેમના પરમાણવીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે ત્યારે મધ્યમાં રહેલા તત્વોનું પરમાણવીય દળ અન્ય બે તત્વોના પરમાણવીય દળના લગભગ સરેરાશ જેટલું થાય છે તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ સિદ્ધાંત છે કે ડોબ્રેનરે પરમાણવીય દળના આધારે ત્રિપુટીઓ બનાવી હતી અને તેમાં ખાસ યાદ રાખવાનું છે કે જે પ્રથમ તત્વ હશે ચડતા ક્રમમાં ગોઠવ્યું હતું એમાં પ્રથમ તત્વ અને લાસ્ટ તત્વ એ બંનેના તે બંનેના પરમાણ્વીય દળનો સરવાળો અને તેની સરેરાશ કાઢીએ તો વચ્ચેનું પરમાણ્વીય દળ મળશે મીન્સ જે વચ્ચેનું તત્વ છે તેનું પરમાણ્વીય દળ પ્રથમ બેના સરવાળાની સરેરાશ મુજબ તો આ એક સિદ્ધાંત ખાસ યાદ રાખજો જેમ કે ઉદાહરણ જોઈએ કે લિથિયમ એલાઈ સોડિયમ એનએ અને પોટેશિયમ કે જેવા ત્રણ તત્વો ધરાવતી ત્રિપુટીઓ ધ્યાનમાં લેવામાં આવે છે આ ત્રિપુટીના પરમાણવીય દળ ક્રમશઃ સિક્સ પોઈન્ટ નાઇન ટ્વેન્ટી થ્રી અને થર્ટી નાઇન છે તેમાંથી લિથિયમ અને પોટેશિયમના પરમાણુવીય દળનું સરેરાશ મૂલ્ય છે ટ્વેન્ટી થ્રી જે મધ્યમાં રહેલા સોડિયમ તત્વના પરમાણવીય દળ જેટલું છે તો આપણે નિયમ જોયો તો કે પ્રથમ તત્વ અને લાસ્ટ તત્વ બંનેનો સરવાળો કરવાનો અને બંનેની કાઢવાની સરેરાશ અને જે સરેરાશ આવશે તે મધ્યમાં રહેલું તત્વની તત્વનું પરમાણુ દળ હશે જેમ કે લિથિયમ જેનું પરમાણવીય દળ છે સિક્સ પોઈન્ટ નાઇન પોટેશિયમ જેનું પરમાણવીય દળ છે થર્ટી નાઇન બંનેનો સરવાળો કરીએ આન્સર આવશે ફોર્ટી સિક્સ અને ફોર્ટી સિક્સ બાય ટુ કરીએ એટલે આન્સર આવશે ટ્વેન્ટી થ્રી

ડોબ્રેનરે બનાવી હતી જેમ કે એન પી એસ તેની પણ એક ત્રિપુટી હતી તેમને તેણે સમૂહ એ તત્વ માટે તેઓએ ટ્રાય કરી હતી જેમ કે એનનો પરમાણુએ દળ છે ફોર્ટીન પીનો પરમાણુએ દળ છે થર્ટી વન અને એ એસ જેનો પરમાણુ દળ છે સેવન્ટી ફોર તો સેવન્ટી ફોર પ્લસ ફોર્ટીન કરીએ આન્સર આવશે એટી અને તેનું મિડલ હશે થર્ટી વન તો આ એક ખાસ યાદ રાખવાનું છે કે તેમણે વચ્ચેના તત્વને અકોર્ડિંગ તેમણે ત્રિપુટીઓ બનાવી હતી તેવી જ રીતના સી એ એસઆર બી એ સી એલ બી તો ઉપરોક્ત કોષ્ટક પરથી શોધી શકાય કે સમૂહ બી અને સમૂહ સી એ ડોબરેનરની ત્રિપુટી બનાવી છે પરંતુ પ્રથમ એ ડોબરેનરની ત્રિપુટીને અનુસરતું નથી તો મર્યાદા પણ એ જ છે કે ડોબ્રેનરની ત્રિપુટી દરેક માટે લાગુ ના ના ન પડતી હતી જેમ કે જોઈએ કે ડોબ્રેનરે તે સમયના જાણીતા તત્વોમાંથી માત્ર ત્રણ જ ત્રિપુટી જાણી શક્યા હતા જે નીચે મુજબ કોષ્ટકમાં દર્શાવેલી છે અને તેથી ત્રિપુટીમાં તત્વોને વર્ગીકૃત કરવાની આ પદ્ધતિ સફળ ના રહી શકી તો અહીં જોઈ શકીએ છીએ કે આ ત્રણ ત્રિપુટી એકદમ પરફેક્ટ સાબિત થાય છે ઉપરાંત ઘણી બધી તેમણે ટ્રાય કરી હતી ત્રિપુટી બનાવવાની પરંતુ બધામાં આ સિદ્ધાંત આ નિયમ લાગુ પડતો ન હતો જેમ કે ત્રિપુટી વન તેમણે બનાવી હતી લિથિયમ સોડિયમ પોટેશિયમ ખાસ પરીક્ષામાં પણ આવી શકે છે કે લિથિયમ સોડિયમ અને પોટેશિયમ બીજું છે કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ અને બેરિયમ અને ત્રીજી ત્રિપુટી છે ક્લોરિન બ્રોમિન આયોડિન તો પરીક્ષામાં કઈ રીતના પ્રશ્ન પૂછાશે પરીક્ષામાં એક ત્રિપુટી આપેલી હોય જેમ કે એલ આઈ અને કે તો તેમાંથી એવો પ્રશ્ન આવી શકે કે ભાઈ ત્રિપુટીમાં વચ્ચેનું તત્વ ક્યુ છે આડા આવળા તત્વ આપી દીધા હોય અને આપણને ફાઇન્ડ કરવાનું કહે કે વચ્ચેનું તત્વ ક્યુ છે તો આપણે જાણી શકીએ છીએ જોઈ શકીએ છીએ કે સોડિયમ એ લિથિયમ અને પોટેશિયમની વચ્ચે છે સ્ટોન્શિયમ કે જે કેલ્શિયમ અને બેરિયમની વચ્ચે છે અને બ્રોમિન કે જે ક્લોરીન અને આયોડિનની વચ્ચે છે ઉપરાંત પરીક્ષામાં એવો પણ પ્રશ્ન આવી શકે કે આ ત્રણ ત્રિપુટી એમસીક્યુમાં આપી હોય અને ચોથો ઓપ્શન છે તેમાં ત્રિપુટી અલગ સિકવન્સમાં હોય અથવા તો કોઈ પણ બીજા તત્વની ત્રિપુટી આપી હોય અને પ્રશ્ન એ પણ આવી શકે કે નીચેનામાંથી ડોબરેનરે જે ત્રિપુટી આપી તેમાં કઈ ત્રિપુટી તેમણે ના આપી હતી તો આપણે આ ત્રણેય ત્રિપુટી યાદ રાખવાની છે અને આ ત્રિપુટી સિવાયની કોઈ પણ ત્રિપુટી હોય તો તે વિકલ્પ આપણે સાચો ટીક કરવાનો રહેશે તો ખાસ ડોબરેનરની ત્રિપુટીમાં તમારે અગત્યના પ્રશ્નો એ જ યાદ રાખવાના છે કે ત્રિપુટીમાં કયા કયા તત્વો સામેલ હતા અને બીજું કે ત્રિપુટીનો નિયમ શું છે નિયમ જોઈએ તો એક જ છે કે ભાઈ તેમણે ટોટલ ત્રણ તત્વોની ત્રિપુટી બનાવી પ્રથમ અને લાસ્ટ બંનેનો સરવાળો કરવાનો અને તેને ભાગ્યા બે કરવાનું અને જે આન્સર આવશે તે વચ્ચેના તત્વોનો પરમાણવીય દળ હશે અને ખાસ વૈજ્ઞાનિકનું નામ યાદ રાખવાનું છે ફૂલ ફોર્મ પણ યાદ રાખવાનું છે વુલ્ફ ગેંગ ડોબ્રેનર અને તે જર્મનીના હતા કદાચ તેનું કન્ટ્રી પૂછાઈ જાય તો યાદ રાખવાનું છે તેઓ જર્મનીના હતા તો આ હતી ડોબરે નરની ત્રિપુટીઓ આઈ હોપ તમને સમજાઈ ગયો હશે કે ડોબ ડોબરેનરની ત્રિપુટીઓ શું છે આવર્ત કોષ્ટકની આપણી આ સિરીઝમાં આ પ્રથમ ભાગ છે તેમાં આપણે ડોબરેનરની ત્રિપુટીઓ વિશે ચર્ચા કરી આની આગળ આપણે ન્યૂલેન્ડનો ઓસ્ટકનો નિયમ ત્યારબાદ મેન્ડેલીફ તેનું પણ કોન્ટ્રીબ્યુશન જોઈશું તો આજ પૂરતી આટલું જ જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો બીજા મિત્રોને પણ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ જો તમારે અમારા વોટ્સએપ ગ્રુપ અથવા તો ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવું હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી હશે અને આ લિંક દ્વારા તમે અમારા વોટ્સએપ ગ્રુપ અથવા તો ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ શકશો તો આજ પૂરતી આટલું જ જય હિન્દ જય ભારત